साबरकांठा જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં જૂથ અથડામણમાં સામસામે 24 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી। પ્રાંતિજ તાલુકાના આંબાવાડા ગામમાં એક સમાજના બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી। આંબાવાડા ગામમાં વરઘોડા દરમિયાન કાર અડી જવાને લઈને જૂથ અથડામણ થઈ હતી। જૂથ અથડામણમાં બંને જૂથના 14 થી વધુ નાની મોટી ઈજાઓ થઈ હતી। સુરેશ થોરી સાથે અંજના ડામર સિટી ન્યૂઝ પ્રાંતિજ। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તાજપુર થી ચંદ્રાલા જતા માર્ગ પર અજાણા યુવતીની લાશ મળી હતી। પ્રાંતિજના તાજપુર થી ચંદ્રાલા જતા માર્ગ પર યુવતીની લાશ મળી હતી। રોડ નજીક ગૃહાય કેનાલ પર આવેલા ગણનાડા નીચેથી લાશ મળી હતી। યુવતીના જમના હાથે ટેટુ ચિત્રેલું જોવા મળ્યું હતું। યુવતીની લાશ પાસે દવા અને પાણીની બોટલ મળી આવી હતી। આજુબાજુના ટોળે ટોળા લોકો ઘટના સ્થળે આવ્યા હતા। પ્રાંતિજ પોલીસ સ્ટેશનને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। સુરેશ થોરી સાથે તનિષા બા પરમાર, સિટી ન્યૂઝ પ્રાંતિજ। અરવલ્લી જિલ્લાની આરોગ્ય કચેરીમાં અચિંતી તપાસ કરવામાં આવી હતી। અરવલ્લી જિલ્લાની આરોગ્ય કચેરીમાં અચિંતી તપાસ કરવામાં આવી હતી। ગાંધીનગરથી 6 સભ્યોની ટીમે તપાસ હાથ ધરી હતી। આરોગ્ય વિભાગના રીજનલ ડેપ્યુટી ડાયરેક્ટર દ્વારા તપાસ કરવામાં આવી હતી। આરોગ્ય અધિકારી આરજે શ્રીમાળી સામે ભ્રષ્ટાચારના કંથિત આક્ષેપ લગાવવામાં આવ્યા હતા, જેની તપાસનો રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે। ઉચ્ચ અધિકારીઓની ટીમના દોરડાથી કચેરીમાં સાપો પડી ગયો હતો। ભરત કડિયા સાથે તનિષા બા પરમાર, સિટી ન્યૂઝ મોડાસા। લીંબોઈ ગામના નાગેશ્વરી માતાના મંદિરનો ભંડારો અને ચાદર વિધિ કાર્યક્રમ સંપન્ન કર્યો હતો। પ્રાંતિજના તાજપુરથી ચંદ્રાલા જતા માર્ગ પર યુવતીની લાશ મળી હતી। રોડ નજીક ગુહાય કેનાલ પર આવેલા ઘરનાળા નીચેથી લાશ મળી હતી। યુવતીના જમણા હાથે ટેટુ ચિત્રેલું જોવા મળ્યું હતું। યુવતીની લાશ પાસે દવા અને પાણીની બોટલ મળી આવી હતી। આજુબાજુના ટોળે ટોળા લોકો ઘટના સ્થળે આવ્યા હતા। પ્રાંતિજ પોલીસ સ્ટેશનને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। સુરેશ થોરી સાથે અંજના ડામોર, સિટી ન્યૂઝ પ્રાંતિજ। સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાની વિધાનસભાની વાત કરી, ઈડર અને વડાલી તાલુકા વચ્ચે એક વિધાનસભા છે, તે ઈડર શહેરની વાત કરીએ। ઈડર શહેરમાં વિવિધ સમસ્યાના પ્રશ્નોના નિરાકરણ થાય તેવી સ્થાનિકોની માંગ છે। સિંચાઈનું પાણી ખેડૂતોને મળી રહે છે, યુવાનો માટે રોજગારી મળી રહે અને ઈડરિયા ગટ ખનન બંધ થાય તેવી સ્થાનિક લોકોની માંગ છે। સાબરકાંઠા જિલ્લામાં આવેલું ઈડર એક નાનકડું શહેર છે। આ શહેર 20 કિલોમીટરના એરિયામાં ફેલાયેલું છે। ઈડર શહેરમાં નિર્માણની સ્ટીમ મુલાકાતે પહોંચી છે। આમ તો ઈડર અને વડાલી તાલુકાની વિધાનસભા આવેલી છે, જ્યારે ઈડર શહેરમાં 50,000 જેટલી સંખ્યા ધરાવતું શહેર છે। જો કે ઈડર તાલુકામાં ખેડૂતોએ ધરુ ડેમમાંથી સિંચાઈ પાણી પોતાના ખર્ચો કરીને ખેતરમાં પાણી પૂરું પાડ્યું છે। શહેરમાં બાયપાસ રોડ પ્રશ્ન ઊભો છે, તો તરફ શહેરમાં ટ્રાફિકની સમસ્યા વર્તાતી હોય છે। જો કે શહેરની મધ્ય વિસ્તારમાં જૂની સિવિલ હોસ્પિટલ હતું, ત્યારે દર્દીઓને ટ્રાફિક વિના ઝડપી પહોંચાતું હતું, પરંતુ શહેરની બહાર નવી સિવિલ બનાવવામાં આવતા આજુબાજુ ગ્રામ વિસ્તારના દર્દીઓને ટ્રાફિકની સમસ્યા લઈને ઝડપી સારવાર મળી શકતી નથી। શહેરમાં યુવાનો રોજગારી માટે વલખા મારી રહ્યા છે, જો કે અગાઉ ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી હોવાથી ઇન્ડસ્ટ્રીયલ લાવી શક્યા નથી અને યુવાનોએ રોજગારી મેળવવા માટે બીજા શહેરમાં જવું પડે છે અને યુવાનોએ રોજગારી મેળવીને પરિવારોના ગુજરાન ચલાવે છે। આમ તો ઈડર શહેરનો વિકાસ થાય તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે। અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે ઘેરાયેલું અને ઐતિહાસિક ધરોહર ગણાતું ઈડર શહેર હજારો વર્ષથી અનેક ઘટનાઓની સાક્ષી બનેલા આ ગઢ ગૌરવપ્રદ ઇતિહાસ પણ છે, તો અહીં આવતા તમામ પ્રવાસીઓ માટે જોવાલાયક સ્થળ પણ છે। જો કે ઈડરિયાગઢ આંદોલનના સ્વરૂપે ઈડર શહેરના લોકો માંગણી ઉઠાવે છે। ઈડરિયાગઢની ખનન બંધ કરવા આવી તેવી સ્થાનિક લોકોને રાજ્ય સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે। જો કે 5,000 વર્ષથી મળી આવેલા પ્રાગકાળમાં પુરાતત્વ ખાતામાં અવશેષો છે। આ ઈડરિયાગઢ બચાવવા માટે વિવિધ સંસ્થાઓ અને સ્થાનિક લોકોએ આંદોલન પણ કર્યું હતું અને રાજ્ય સરકાર અને તંત્ર આવેદનપત્ર આપવામાં આવ્યું હતું,
પરંતુ ઈડરિયા ઘટ ખનન ચાલુ છે તો હાલ ગરમીનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે। ગુજરાત સહિત ઈડરમાં સૌથી વધારે ગરમીનું તાપમાન નોંધાયું છે। ઈડર વિધાનસભા મત વિસ્તારની અંદર ઈડર અને વડાલી બે તાલુકા આવે છે। બંને તાલુકાઓમાં ખેડૂતો સિંચાઈના પાણી માટે છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં આજે પણ સિંચાઈ માટે ખેડૂતોએ પોતાની રીતે પોતે સ્વયં ખર્ચ કરી અને ધરોઈ ડેમમાંથી જો ખેડૂત પાણી લાવી શકતો હોય જે કરોડો રૂપિયા થાય, કરોડ રૂપિયા ખેડૂતો સામૂહિક ભેગા થઈ અને કરોડો રૂપિયા ખર્ચી અને પોતાની રીતે જો પાણી લાવતા હોય તો આ 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓ અહીંયા પ્રતિનિધિત્વ કરશે અને પાછું રાજ્ય સરકાર સત્તામાં પણ એમની જ છે। આ લોકો તળાવો ભરવાની યોજના લાવ્યા, તળાવો ભરવાની યોજના લાવ્યા સારી વાત છે, પણ તમને જાણીને નવાઈ લાગશે કે નર્મદાનું પાણી કચ્છમાં પહોંચ્યું, સૌની યોજનાથી રાજકોટ અને બધા જગ્યાએ પાણી નાખવામાં આવે છે। આ તળાવ ભરવામાં તળાવ ભરવાની યોજના જે કુબા દરોલ ઉદ્વહન સિંચાઈ યોજના હેઠળ લાવ્યા છે, એ સિંચાઈ યોજના હેઠળ ફક્ત તળાવો ભરવાના હોય છે। તળાવો ભરી અને જમીનમાં પાણીનું તળ ઊંચું આવે એ માટે તળાવો ભરાય છે। કોઈ પણ તળાવમાંથી કોઈ પણ સિંચાઈ માટે ખેડૂત પાણી લેતો નથી, છતાં પણ તળાવો ભરવાની યોજનામાં ખેડૂતોએ પૈસા ભરવા પડે છે। આખા ગુજરાતમાં આવી પૈસા ભરવાની યોજના ક્યોય પણ નથી। 2 લાખ, 3 લાખ, 4 લાખ એવા પૈસા ભરવા પડતા હોય છે। હવે ખેડૂતો ત્યાં સામૂહિક રીતે એવો પણ પ્રશ્ન થાય છે કે જે વિસ્તાર એક ગામમાં એક તળાવ ભરાય, હવે જે તળાવમાં નીચાણવાળા વિસ્તારના ખેડૂતોમાં જો તળ ઊંચો આવવાનો હોય, માનો કે આખા ગામની અંદર એક તળાવ ભરાય તો 25 ખેડૂતોને કે 50 ખેડૂતોનો ફાયદો થાય, તો બિચારા એ 50 ખેડૂતોને જે ફાયદો થતો હોય એ વિસ્તારના ખેડૂતોએ આ પૈસા ભરવા પડતા હોય છે। અને હું તો એવું માનું છું કે સરકારે તળ ઊંચો લાવવા માટે પ્રયાસ કરવા જોઈએ અને એમાંથી ખેડૂત પાસે ખેડૂત ક્યારે પાણી સીધું તળાવમાંથી લેતો નથી સિંચાઈનું, છતાં પણ ઈડર તાલુકાની અંદર આ નમાલી નેતાગીરી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર એકધારી હોવાથી આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે આ વિસ્તારની અંદર છેલ્લા 27 વર્ષથી ઈડર શહેરનો બાયપાસનો પ્રશ્ન છે। ભારતીય જનતા પાર્ટીના બે ગ્રુપો વચ્ચેની લડાઈની અંદર કે ભાઈ આ જસ ના લઈ જાય ને આ જસ ના લઈ જાય, હવે ઇતુકનોડિયાને જસ ના મળે એટલા માટે આ અવઢમાં નાખી અને છેલ્લા 25-27 વર્ષથી ઈડરની પ્રજા બાયપાસ માટે તલસી રહી છે અને ટ્રાફિકની એવી સમસ્યા થાય છે કે એક દર્દીને લઈને તમારે દવાખાને જવું હોય તો મુશ્કેલી પેદા થાય। અને ખાસ કરીને એટલા માટે હવે કહું છું કે ટ્રાફિકની સમસ્યાનો પ્રશ્ન એટલા માટે પણ સળગતો થયો છે કે ઈડરની અંદર સિવિલ હતી, કેટલાક ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ પોતાના વિસ્તારમાં સિવિલ લઈ ગયા, અહીંયાથી 5-7 કિલોમીટર સિવિલ દૂર કરી મેઇન બજારમાં રાતના 2 વાગે બી ચાલીને પણ દર્દી દવાખાને જઈ શકે, કોઈને લઈને જઈ શકાય એવી સ્થિતિ હતી, એની જગ્યાએ 5-7 કિલોમીટર દૂર સિવિલ કરી આજે પણ સિવિલમાં જવા માટે દર્દીને 200 રૂપિયા રિક્ષા ભાડું, જવા આવવાના 100 રૂપિયા રિક્ષા ભાડું થાય અને બીજો માણસ સાથે લઈ જવો પડે એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે। સિવિલ બનાવી છે, સારી વસ્તુ છે, પણ સિવિલ અહીંયા જગ્યા હતી બજારમાં, પણ કેટલાક ચોક્કસ માણસોનો ફાયદો કરાવવાના હેતુસર આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ઈડર વડાલી વિધાનસભામાં છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં પણ આજે બેકારી એટલી હદે વધી ગઈ છે, આટલા બધા MOU થયા ને આટલો વાઇબ્રન્ટ ગુજરાતના સમિટ થયા પણ હજી એક પણ ઉદ્યોગ ઉડીને આંખે વળગે એવો કોઈ પણ ઉદ્યોગ ઈડરની અંદર સ્થપાયો નથી। 27 વર્ષથી કેબિનેટમાં પ્રધાન તરીકે પ્રતિનિધિત્વ કરતા હોય આ વિસ્તારમાંથી અને એક કે બે સારા ઉદ્યોગો લાવીને આ વિસ્તારના 2-5 હજાર યુવાન છોકરાઓને નોકરી ના લગાવી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સાથે સાથે ઈડરિયા ગઢનો પ્રશ્ન આપ સૌ જાણો છો, ગઈકાલે જ ઐતિહાસિક ધરોહર દિવસ ગઈ, ઐતિહાસિક ધરોહરને વારસો જતનને જાળવી રાખવાનું કામ આ સરકારે કરવાનું હોય ત્યારે કેટલાક ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના મિલીભગતથી ભારતીય જનતા પાર્ટીના ખનન કરવાવાળા બચાવવાળા ભારતીય જનતા પાર્ટીના અને સરકાર ભારતીય જનતા પાર્ટીની, આ તો પેલો કે દલાતરવાળી જેવી વાત કે લેવ રીંગણા 2-4, એક લવ રીંગણું એટલે લેવન 2-4 એવી વાત છે। એટલે પરિસ્થિતિ એવી થઈ છે આ ઈડર વિધાનસભા વિસ્તારની અંદર, એક હથ્થું શાસન અને એક જ પક્ષના શાસનથી પ્રજાની અંદર એક હાવ ઊભો કરી ડર પેદા કરી અને આ શાસકો અત્યારે શાસન કરતા હોય એવું લાગે છે। હું તો ઈડર અને વડાલીની જાગૃત પ્રજાને નમ્ર વિનંતી કરું છું કે ઉઠો જાગો અને આ વિસ્તારના વિકાસ માટે કંઈક કરો, નહીંતર આવનારા દિવસોમાં નવજુવાનીઓ અને આવનારી પેઢી કદાચ આપણને ક્યારેય માફ નહીં કરે। સત્તા પરિવર્તન થવું જ જોઈએ અને સત્તા પરિવર્તન થાય તો જ ચોક્કસપણે સત્તા સ્થાને બેઠેલા લોકોની આંખો ઉગડે અને એમને ભાન થાય
एकधारी एक ज व्यक्ति ने अथवा एक ज पक्ष ने सत्ता सौंपवा आ लोकशाही नहीं एवं मारी दृष्टिए मानी शकाय। अने चोक्कस साची लोकशाही जो लाभवी होय तो ईडर वडालीनी प्रजाए आवनारा दिवसों में सत्ता परिवर्तन करी अने आ विस्तारनो विकास थाय अने मोघवारी बेरोजगारी पेपर फूटवानो पेपर कांड तेल तेलनो भाव वधारो तेलमो गैसनो भाव वधारो पेट्रोल डीजलनो भाव वधारो आसमाने पहोंच्यो छे। कोरोनानी महामारी में हजारों लोकोए पोताना स्वजनो गुमाव्या अने आपणी नरी आँखे आरोग्यनी सुविधाओ चरमराई गई अने लाइनसर लोको लाइनमां ऊभा रही अने दर्दीओ मरी गया दवाना अभावे मरी गया क्यों खाटलाना अभावे मरी गया त्यारे 27 वर्षना भारतीय जनता पार्टीनुं शासन એ ખુલ્લું પડી ગયું કે આરોગ્યની દ્રષ્ટિએ કેટલી ખતરનાક પરિસ્થિતિ આ રાજ્યની અંદર છે। શિક્ષણની પરિસ્થિતિ પણ હમણાં તમે જોઈ જર્જરિત હજી 9000 ઓરડાઓની ઘટ 27 વર્ષથી શાસન એ લોકો કરતા હોય તો આવનારા દિવસોમાં તમારે પ્લાનિંગ તમારે પોતાએ કરવાનું હોય કે પોપ્યુલેશન વધશે। ભૂતકાળની અંદર જે સરકારી સ્કૂલો હતી એ સરકારી સ્કૂલો આજે 5000 જેવી 6000 જેવી સરકારી સ્કૂલો બંધ કરી અને ગરીબનું બાળક ભણવા ન જઈ શકે એવી પરિસ્થિતિનું નિર્માણ આ ભારતીય જનતા પાર્ટી સરકારે કર્યું છે। ત્યારે ચોક્કસ ઈડર વડાલીની પ્રજાને હું નમ્ર વિનંતી કરું છું કે આવો આપણે બધા સૌ સાથે મળી અને આવનારા દિવસોમાં આ ભારતીય જનતા પાર્ટીના શાસકોની શાન ઠેકાણે લાવીએ અને ચોક્કસપણે આવનારા દિવસોમાં આ વિસ્તારનો વિકાસ થાય એ દિશામાં આપણે બધા સાથે મળીને કામ કરીએ। શહેરમાં વૃક્ષ વધારે હોય તો ગરમીનું પ્રમાણ ઘટી શકે, પરંતુ વૃક્ષોનું નાશ થવાથી ઈડર શહેરમાં સૌથી વધારે ગરમીનું તાપમાન ડિગ્રી સુધી પહોંચી જાય છે। ઈડર તાલુકાના મુખ્ય પ્રશ્નો છે અને પ્રશ્નોમાં વિધાનસભા ક્ષેત્રમાં એટલા બધા પ્રશ્નો છે, ખાસ તો સિંચાઈનો પ્રશ્ન છે, પણ સિંચાઈના પ્રશ્નથી બીજા પ્રશ્નો જોવા જઈએ આપણે તો ઈડરમાં રોજગારી નથી। રોજગારી એટલા માટે નથી, પહેલાં જીનો ચાલતી હતી, જીનોમાં રોજગારી લોકોને મળી રહેતી હતી અને એના કારણે લોકોનું જીવન ધોરણ ઊંચું આવતું હતું। હાલની તારીખમાં ઈડરમાં જીઆઈડીસી છે પણ એક કે બે ફેક્ટરીઓ ચાલતી હશે બરાબર, પણ જીઆઈડીસી જે મોટા પાયે થવી જોઈએ તાલુકા પ્લેસ ઉપર, જે રીતે હિંમતનગરનો વિકાસ થયો છે કે બીજા શહેરોનો વિકાસ થયો છે, ઈડર એક પૌરાણિક નગરી છે, ગુજરાતનું સ્ટેટ ગણાતું હતું, એવી નગરીમાં આજે આપણે બિલકુલ રોજગારી વગર લોકો અમદાવાદ કે વડોદરા કે એ બાજુ લોકો રોજગારીની તલાશમાં જઈ રહ્યા છે, ત્યારે ઈડરમાં ખાસ 25 વર્ષ રમણલાલ વોરા સાહેબે અહીંયા મિનિસ્ટર રહ્યા પણ ઈડરની અંદર ઇન્ડસ્ટ્રી જો લાવી શક્યા નથી, જેથી યુવાનો માટે બહુ મોટો જ પ્રશ્ન છે કે ઈડરમાં રોજગારીની બહુ વિકટ પ્રશ્ન છે, આથી રોજગારી મળે એવું સરકારશ્રી પ્રયત્નો કરે। આમ તો યુવાનોને સ્થાનિક રોજગારી મળી રહે, આસપાસ ખેતરો ખેડૂતોને સિંચાઈનું પાણી સરકાર દ્વારા પૂરું પાડવામાં આવે, સાથે ઈડર શહેરમાં ઐતિહાસિક ધરોહર ઈડર ગઢને તાત્કાલિક ધોરણ ખનન અટકાવતા અને શહેરમાં વિકાસ કરવા આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે। સુરેશ થોરી સાથે કોમલમાં પરમાર, સિટી ન્યૂઝ। ઈડર શહેરની લોક માંગણી છેલ્લા કેટલાય વર્ષોથી આપણે જોઈએ છે કે આંદોલનના સ્વરૂપે સતત ન્યૂઝપેપરોમાં અને ચેનલોમાં તમે જોઈ રહ્યા છો કે અહીંની પ્રજાની લોક માંગણી છે કે ઈડરિયા ગઢ ઉપર ખનન બંધ થવું જોઈએ। લોકોની માંગણી એટલા માટે છે કે ઈડરિયો ગઢ એ અજય ઈડરિયો ગઢ છે, ઇતિહાસનો સાક્ષી। ઈડરિયા ગઢ ઉપર જોવા જઈએ તો ઈસવીસન પૂર્વે 5000-8000 વર્ષ જૂના પ્રાગ ઐતિહાસિક કાળના એ ગાડી પુરાતત્વ ખાતાના અવશેષો એ ગાડી મળી આવ્યા છે। આપણે ભારતની વાત કરીએ તો ભારત જેના નામ ઉપરથી ભારત નામ પડ્યું છે, ભરત એની માતા શકુંતલા જે આપણા ઈડરિયા ગઢના કણવ ઋષિના આશ્રમમાં જ ઉછરેલા અને એમના પુત્ર ભરતના નામથી આ દેશનું નામ ભારત પડેલું છે, એટલે આસ્થા અને હિન્દુ સંસ્કૃતિનું પ્રતીક છે આ ઈડરિયો ગઢ। અને લોકોની માંગણી એવી છે કે આ ઈડરિયા ગઢ ઉપર જે ખનન થઈ રહ્યું છે એ સરકારશ્રી તાત્કાલિક ધોરણે બંધ કરે, એના માટે કેટલાય જન આંદોલનો જોવા મળ્યા છે ઈડરમાં અને સતત આંદોલનો અહીં ચાલુ ને ચાલુ જ છે। લોકોની માંગણી પણ છે પણ સરકાર અત્યારે હાલમાં આને જે માઇનિંગ ઉદ્યોગમાં જે એને ડેવલપ કરી રહ્યું છે એના કારણે ઇકો ટુરિઝમના સ્વરૂપે આને જો ડેવલપિંગ કરવામાં આવે તો અહીંયા ગાડી જે જળસ્તર છેલ્લા કેટલાય સમયથી આ માઇનિંગના કારણે આપણે જોવા જઈએ તો 20 વર્ષ જેટલો જે ઇકોલોજીકલ પાછળ આ જે વિસ્તાર છે એ જતો રહ્યો છે, જેના કારણે અહીંના જે ભૂગર્ભ જળ હતા એ 100 જ્યારે ભૂગર્ભ જળ હતા
એ અત્યારે હાલમાં 700 ફૂટે, અત્યારે હાલમાં પાણી 700-800 ફૂટે, જે પહેલાં 100 ફૂટે પાણી મળતા હતા. અહીં ગાડી ગઢ ઉપર જોવા જઈએ તો 12 માસ સુધી અમે જોયેલું છે કે 12 માસ અહીંયા ગાડી ઝરણા વહેતા હતા, એના કારણે ડેભોલ નદીનું અસ્તિત્વ હતું. અત્યારે હાલમાં કેવું છે કે માઇનિંગ નથી, માઇનિંગના કારણે વૃક્ષો પણ નિકંદન થઈ ગયા છે, અને જેના કારણે અત્યારે હાલમાં ડેભોલ નદીનું અસ્તિત્વ પણ જોખમમાં આવી ગયેલું છે. એટલે લોકોની માંગણી એક જ છે સરકારશ્રીને કે વિધાનસભામાં આનો મુદ્દો ઉઠાવવામાં આવે, લોકસભામાં એ ઉઠાવવામાં આવે, અને શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ એ ગાડી ઘણી વાર વડનગરથી એ ગાડી સૌથી વધારે શાખા તો ઈડરિયા ગઢ ઉપર જ એમને કરેલી છે, એટલે એમને પણ આ મુદ્દે ધ્યાન દોરવું જોઈએ અને લોક માંગણીને આમને પૂરી કરી અને સરકારે આ ખનન બંધ થાય એવી તાત્કાલિક ધોરણે પગલાં લેવા જોઈએ.